નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે નવ ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઈકન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયો ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ નવ ઓક્ટોબર બીજા ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક વિનોદ કુમાર શર્માને કયા રાજ્યના નવા લોકપાલ નિયુક્ત કરવામાં આવ્યા તો તેઓ લોકપાલ બન્યા છે પંજાબ રાજ્યના પંજાબ રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી અમરિન્દરસિંહ રાજ્યપાલ બીપી સિંહ બદનો વિધાનસભાની બેઠકો એકસો સત્તર લોકસભાની બેઠકો તેર રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન બે યુનેસ્કોએ સ્વદેશી લોકો માટે કોને સદભાવના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા નિયુક્ત કરવામાં આવ્યા છે યાલિજા અપાદશીયોને યુનેસ્કોનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન સ્થાપના ઓગણીસો પિસ્તાળીસમાં મુખ્ય મથક પેરિસમાં છે અને સભ્ય દેશો છે એકસો પંચાણું હાલમાં મહાનિદેશક છે આન્દ્રે અજોલે પ્રશ્ન 3 હાલમાં જ કયા રાજ્યની હાઈકોર્ટે મંદિરોમાં પશુઓ અને પક્ષીઓની બલિ દેવાની પરંપરા પર પ્રતિબંધ લગાવ્યો ત્રિપુરા હાઈકોર્ટે આ પ્રતિબંધ લગાવ્યો છે ત્રિપુરા રાજ્યમાં ત્રિપુરા રાજધાની અગરતલા મુખ્યમંત્રી વિપ્લવ કુમાર દેવ રાજ્યપાલ રમેશ દૈસ વિધાનસભાની બેઠકો સાહીઠ લોકસભાની બેઠકો એક રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે એકવીસ જાન્યુઆરી ઓગણીસો બોતેર પ્રશ્ન ચાર હાલમાં જ ઓગણચાળીસમાં વિશ્વ કવિ કવિ સંમેલન બે હજાર ઓગણીસનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું આ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું ભુવનેશ્વરમાં બે હજાર ઓગણીસનો વિષય કવિતાઓ દ્વારા સહાનુભૂતિ ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ ગણેશીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો એકવીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો છત્રીસ પ્રશ્ન પાંચ હીરો મહિલા ઇન્ડિયન ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટનો ખિતાબ કોણે જીત્યો એ જીત્યો છે ક્રિસ્ટિયન ગોલ્ફ હાલમાં આ ટુર્નામેન્ટ હરિયાણાના ગુરુગ્રામમાં આયોજિત કરવામાં આવી હતી હરિયાણા રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો દસ રાજ્યસભાની બેઠકો પાંચ સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન છ ભારતનું પ્રથમ ઈ કચરા ક્લિનિક ક્યાં સ્થાપિત કરવામાં આવશે ઈ ક્લિનિક સ્થાપિત કરવામાં આવશે ભોપાલમાં મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ રાજ્યસભાની બેઠકો અગિયાર ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન સાત કયા દેશે માતા પિતા દ્વારા બાળકો સાથે મારઝૂડ કરવા પર પ્રતિબંધ લગાવનાર પસાર કર્યો તે દેશ છે સ્કોટલેન્ડ સ્કોટલેન્ડ પાટનગર એડિનબર્ગ યુકે પ્રધાનમંત્રી બોરિસ જોનસન ચલણ છે પાઉન્ડ સ્ટર્લિંગ પ્રશ્ન આઠ પુરુષ સિંગલમાં ચીન ઓપન બે હાજર નો ખિતાબ કોણે જીત્યો જીત્યું છે ડોમિનિક અને મહિલા સિંગલ વિજેતા છે નાઓમી જે જાપાનના છે ચીન પાટનગર બેઇજિંગ રાષ્ટ્રપતિ જિનપિંગ અને છે રેન પ્રશ્ન નવ હાલમાં જ કોના દ્વારા યુથ કો લેબ લોન્ચ કરવામાં આવી તો તે સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી છે નીતિ આયોગ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અટલ ઇનોવેશન મિશન ઉપરના ત્રણે ત્રણે ભેગા મળીને લોન્ચ કરવામાં આવી છે આ પહેલના માધ્યમથી દેશમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા નવી દિલ્હી હૈદરાબાદ બેંગલુરુ અને મુંબઈ જેવા કેટલાક શહેરોમાં યુવા સંવાદોનું આયોજન કરવામાં આવશે પ્રશ્ન દસ સતત છ ઇનિંગ્સમાં પચાસથી થી વધુ રન કરનારા પાંચમા બેટ્સમેન કોણ બન્યા તે બન્યા છે રોહિત શર્મા રોહિત શર્મા પહેલા ભારતીય ક્રિકેટરોમાં રાહુલ દ્રવિડે પ્રથમવાર સતત છ ઇનિંગમાં પચાસથી વધુ રન કર્યા હતા આઈસીસીની વાત કરીએ તો તેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ શશાંક મનોહર સી ઈઓ મનુ સાહની સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન અગિયાર હાલમાં જ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ ભારતની મુલાકાત દરમિયાન કેટલી સમજૂતીઓ પર સહયોગ કરી સાત સમજૂતીઓ પર સહયોગ કરી છે જળ સંસાધન યુવા બાબતો સંસ્કૃતિ શિક્ષણ અને દેખરેખ સામેલ છે બાંગ્લાદેશ પાટનગર ઢાકા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ પ્રધાનમંત્રી શેખ હસીના અને ચરણ બાંગ્લાદેશી પ્રશ્ન બાર હાલમાં જ વિશ્વ પશુ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તે ઉજવવામાં આવ્યું છે ચાર ઓક્ટોબરના રોજ વિશ્વ પશુ દિવસ ઉજવવાની શરૂઆત સ્ત્રી રોગ નિષ્ણાત હેનરી જીમરમેને કરી હતી આ દિવસ ઉજવવાની શરૂઆત પ્રથમવાર વાર ઓગણીસો માં કરવામાં આવી હતી પ્રશ્ન તેર હાલમાં જ કયા મહાપુરુષની જન્મ જયંતિ પર એક સ્વયં સંચાલિત રિયલ ટાઈમ પરફોર્મન્સ સ્માર્ટ બોર્ડ લોન્ચ કર્યું તો તે મહાપુરુષ છે મહાત્મા ગાંધીજી ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયું પ્રશ્ન ચૌદ હાલમાં જ આર અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રણસો પચાસ વિકેટ લઈને કયા મહાન સ્પિનર બોલરના રેકોર્ડની બરાબરી કરી તો તે છે મુરલીધર આર અશ્વિને છાસઠ મેચમાં જ આ રેકોર્ડની બરાબરી કરી છે આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં અધ્યક્ષ છે શશાંક મનોહર સીઈઓ મનુ સાહની સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન પંદર ચિકિત્સાના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર બે હજાર ઓગણીસના વિજેતા કોણ બન્યા તો તે બન્યા છે વિલિયમ જી કેલિન જુનિયર ગ્રેગ એલ સેમાગા સર પીટર રેટલી એટલે કે ઉપરના ત્રણેય થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાય છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ